કેમ છો મિત્રો મજામાં વામજા એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આજના લેક્ચરમાં આજના ટોપિકમાં આપણે જોવાના છીએ ધોરણ 6 વિષય વિજ્ઞાનનો પાઠ નંબર 5મો એટલે કે એકમ નંબર 5મો છે જેમનું નામ છે પદાર્થનું અલગીકરણ તેમના સ્વાધ્યાયના પ્રશ્ન જવાબનું સચોટ અને સંપૂર્ણ આખે આખા સ્વાધ્યાયના પ્રશ્ન જવાબનું સોલ્યુશન જોશું અને અગત્યની વસ્તુ એ છે જે બહુ ઓછા વિડીયોમાં જોવા મળશે કે આમાં તમામ પ્રશ્નનો જવાબ સમજાવવામાં પણ આવશે ઓકે ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો વિડીયોને લાઈક કરો તથા આ વિડીયોને તમામ મિત્ર પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો ચાલો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ ચાલો વધીએ છીએ આગળ આપણે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ તરફ આપણી સમક્ષ પહેલો પ્રશ્ન આવી ચૂક્યો છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો એટલે કે ઉત્તર આપો તો ચાલો ને ભાઈ દેતા જાય શા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ બે ઉદાહરણ આપો કોઈ પણ બે વસ્તુ મિક્સ છે ભેગી થયેલી છે તો એના ઘટકોને શું કામ આપણે અલગ કરીએ છીએ ઘઉં લીધા હોય તો એમાં નાના નાના કાકરાને આ બધી વસ્તુ હોય તો ઘઉંને અને કાકરાને શું કામ અલગ કરીએ છીએ તો કે ઘઉંને ખાવાના હોય કાકરાને ખાવાના હોય નહીં બરોબર અથવા તો બંનેના ઉપયોગો અલગ અલગ હોય એટલા માટે આપણે અલગ કરીએ છીએ જોઈ લઈ તો કે મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારકો ઘણા ઘટકો દૂર કરવા શું કામ તો કે કોઈ પણ મિશ્રણ છે તેની અંદર દાખલા તરીકે ઘઉંની અંદર કાકરા છે તો કાકરા હાનિકારક અથવા તો બિનજરૂરી છે ઉપયોગી નથી એટલા માટે તેમને દૂર કરવા કરીએ છીએ ઉદાહરણ તરીકે ઘઉંમાંથી ભોથરા અને કાકરા દૂર કરવા એ જ ઉદાહરણમાં છે બીજું મિશ્રણમાં રહેલા બે કે તેથી વધુ ઉપયોગી ઘટકોને અલગ કરી અને તેમને ઉપયોગમાં લેવા કોઈ મિશ્રણ એવું હોય કે તેમાં બે ઘટકો બે ઉપયોગી હોય બરોબર અને બેને અલગ કરી અને સૌની રીતના ઉપયોગ કરવો તો કે દહીંને વલોવીને તેમાંથી ઉપયોગી ઘટકો માખણ અને છાસ અલગ કરવા માખણ અલગ કરી નાખીએ છાસ અલગ કરી નાખીએ માખણને બ્રેડ ઉપર લગાડી અને આપણે બ્રેડ બટર ખાતા હોઈએ બરોબર છાસ એની રીતના પીતા હોઈએ ઓકે હવે ઉપણવું એટલે શું તે ક્યારે વપરાય છે તો કે અનાજના દાણામાંથી બિનજરૂરી કચરો દૂર કરવા વપરાતી પદ્ધતિને ઉપણવું કહે છે અનાજના દાણા એમાંથી કાકરા એટલે કે બિનજરૂરી વસ્તુ છે તેમને દૂર કરવા માટે ઉપણવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે ઓકે વધીએ છીએ આગળ ઉપયોગ હજી એક ઉપયોગ છે ખેડૂત આ પદ્ધતિ વડે ઘઉં બાજરી કે કઠોળમાંથી પવનની મદદથી ફોતરા ધૂળ કે કચરો દૂર કરે ડન છે સમજાઈ ગયું છે જે વિદ્યાર્થીઓને પ્રશ્ન સમજાવવાનો છે કોમેન્ટ બોક્સમાં ડન લખીને જણાવે ઓકે હવે જોઈ લઈએ ત્રીજો પ્રશ્ન રસોઈ કરતા પહેલા કઠોળમાંથી ફોતરા તથા રજકણોને તમે કઈ રીતે દૂર કરશો ચાલો જોઈ લઈએ આપણે તો કે રસોઈ કરતા પહેલા કઠોળને પાણી વડે ધોઈશું શું કરીએ કઠોળને પાણી વડે ધોઈએ એટલે ઉપરનો કચરો હોય તે શું થાય દૂર થાય જેથી તેમાં ફોતરા અને ધૂળના રજકણો પાણી વડે દૂર કરી શકાય છે આવી રીતે કઠોળ અને 2-3 વાર પાણી વડે ધોવાથી કઠોળમાંથી અશુદ્ધિઓ નીકળી જશે કઠોળમાં જે અશુદ્ધિ છે ઉપર કચરો ધોધ વગેરે વસ્તુ છે તો તેમાંથી નીકળી જશે ચાળવું એટલે શું તે ક્યારે વપરાય છે ચાળવાની વસ્તુ આપણે જોતા પહેલા એક ઇમ્પોર્ટેન્ટ માહિતી હું તમને દેવા માંગુ છું ખૂબ જ ઇમ્પોર્ટેન્ટ છે ટેલિગ્રામ નામની એપ્લિકેશનમાં આ ટેલિગ્રામ નામની એપ્લિકેશન છે તેની અંદર આપણું વામજા એજ્યુકેશન નામનું ગ્રુપ છે કયું ગ્રુપ તો કે વામજા એજ્યુકેશન આ ગ્રુપ છે તેમાં તમારે વયું જવાનું પહેલાં ટેલિગ્રામ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ફોન નંબર નાખીને લોગિન કરવાનું ઉપર વામજા એજ્યુકેશન સર્ચ કરશો એટલે આપણું ગ્રુપ આવશે તમારા જેવા 1000થી વધારે વિદ્યાર્થીઓ તેમની અંદર જોડાયેલા છે બરોબર આ ગ્રુપ એ ગ્રુપમાં તમારે જઈ અને જોઈન્ટ બટન હશે તેની ઉપર ક્લિક કરી દેજો એટલે તમે આપણા ગ્રુપમાં જોડાઈ જશો તેમાં તમને વિડીયોઝ વધારાના નોટિફિકેશન બરોબર મારે તમને કંઈ કહેવું છે તો આ બધી વસ્તુ તેની અંદર તમને જોવા મળશે વધારાના એટલે કે કામના જ
बराबर नोटिफिकेशन તેમાં આવશે નોટિફિકેશન એટલે મારે તમને કંઈ કહેવું છે કે ભાઈ આજે આટલા વાગે લાઈવ લેક્ચર રાખેલો છે પહોંચી જાજો છઠ્ઠા ધોરણવાળા તો તમારે આવી જવાનું તો તેની અંદર હું તમને આ બધી વસ્તુ કહીશ અને આમની જે આ પીડીએફ ફાઇલ છે ને એ આપણી વામજા એજ્યુકેશન નામની એપ્લિકેશન છે તેની અંદર અવેલેબલ છે જો તમે ડાઉનલોડ પહેલી વાર જ કરો છો તો નીચે સાઇનઅપ નામનું નાનકડું ઓપ્શન હશે એ પહેલાં કરજો અને પછી ફોન નંબર નાખીને લોગિન કરજો વધારે કંઈ માહિતી હોય તો આપણા ફોન નંબર અહીં દઈ દઉં તમને 94295 377 44 આ નંબર ઉપર તમારે ફોન કરવાનો છે જો કદાચ ફોન ન ઉપડે તો થોડીક વાર રહી અને પછી પાછો તમારે ફોન કરવાનો રહેશે મોટાભાગે ઉપડી જશે તો આ નંબર ઉપર ફોન કરી અને તમારે વધારે માહિતી મેળવી લેવાની ઓકે આગળ વધીએ શું હતું ચારું એટલે શું તે ક્યારે વપરાય છે તો કે ચારું તો કે મિશ્રણના બે ઘટકો જુદા જુદા કદના હોય છે મિશ્રણનું એક ઘટક મોટું હોય એક નાનું હોય ત્યારે ચારની વડે ઘટકોને અલગ કરી શકાય છે અને આ પદ્ધતિને ચારવું કહીએ છીએ જેમ કે ઘઉંને દળતા પહેલાં તેમાંથી ફોતરા અને કાકરા દૂર કરવા માટે ચારની પર ચારવામાં આવે છે જેથી તેમાંથી કાકરા નાના પથ્થર વગેરે નીચેથી નીકળી જાય કારણ કે ઘઉં કરતાં તે નાના હોય એટલા માટે તે નીકળી જાય દૂર થઈ જાય બાંધકામના સ્થળો મોટા ચારના વડે રેતીમાંથી કાકરા અને નાના પથ્થર દૂર કરવામાં આવે છે બાંધકામના સ્થળો હોય ને એમાં ના ઝીણી રેતી હોય એના ચારી અને મોટા કાકરા ને વગેરે વસ્તુ દૂર કરાતી હોય છે બરોબર એમના પછી પાંચમો પ્રશ્ન જોઈ લે રેતી અને પાણીના મિશ્રણને તમે કઈ રીતે અલગ કરી શકશો તો કે સિમ્પલ ગાડીને ગઈનીમાં ગાડી દો રેતી ઉપર રહી જશે અને પાણી છે નીકળી જશે રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણીને અલગ કરવા નિક્ષેપન અને નિતારણ પદ્ધતિનો ઉપયોગ થાય જોજો આ નવી પદ્ધતિ નિક્ષેપન અને નિતારણ સમજૂતીના પાઠમાં આપણે સમજ્યું છે તેમાં મિશ્રણને થોડો સમય પ્યાલામાં સ્થિર પડી રહેવા દઈશું અને રેતી પ્યાલાના તળિયે રેતી હોય પ્યાલાના તળિયે બેસી જાય જો આપણી પાસે ગણી ન હોય અથવા તો બહુ ઝીણી રેતી હોય તો પ્યાલાના તળિયે રેતી બેસી જાય તો ઉપર જે ખાલી પાણી વહેતું હોય તો ધીમેથી કાઢી લેવું અને નીચે રેતી પડી રહેશે જમા થઈ જાય છે અને આ પ્રત્યેના નિક્ષેપન કહે છે પછી પ્યાલાને ધીમે ધીમે નમાવી અને ઉપરના ભાગનું પાણી બીકરમાં લેવામાં આવે છે બીકર એટલે એક જાતનું કાચનું પાત્ર હોય તેને બીકર કહેવામાં આવે છે અને આ પદ્ધતિને નિતારણ કહે છે અને આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાય છે મિશ્રણ છે તેની અંદરથી રેતી અને પાણી અલગ કરી શકાય છે છઠ્ઠો પ્રશ્ન ઘઉંના લોટમાંથી મિશ્ર થયેલી ખાંડને તમે કઈ રીતે અલગ કરી શકો છો જો હા તો કઈ રીતે કરશો જો મિશ્રણ કરી શકો અલગ કરી શકો છો કે નહીં અને જો કરી શકો છો તો કઈ રીતે તો કે હા કરી શકીએ ઘઉંના લોટમાંથી મિશ્ર થયેલી ખાંડ હોય બરોબર તેને ચાળીને અલગ કરી શકાય બરોબર ચાળીને અલગ કરી શકાય ઘઉંના લોટના કણો કરતા ખાંડના કણો મોટા હોય ઘઉંનો લોટ એટલે સાવ ભૂકો હોય જ્યારે ખાંડ એનાથી થોડીક મોટી હોય તો સાવ પાતળી ચાયની હોય કે જેની અંદરથી લોટ વયો જાય પરંતુ ખાંડના કણો જાય નહીં એવી ચાયની વડે ચારી અને તમે દૂર કરી શકશો બરોબર કણો મોટા હોવાથી આ મિશ્રણને ઘઉંના લોટ ચાડવાની ચાયની વડે ચાડવામાં આવે છે જેથી ખાંડના કણો ચારની ઉપર રહેશે અને લોટ ચડાઈ અને નીચેના પાત્રમાં ભરશે અને આ રીતે ખાંડને મિશ્રણમાંથી અલગ કરી શકાય ઓકે સાતમો પ્રશ્ન ડોહરા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતના મેળવવું ચાલો શીખવા દઉં તમને તો કે ડોહરા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવા નિક્ષેપન નિતારણ અને ગાળન ક્રિયાનો ઉપયોગ થાય નિક્ષેપન એટલે આપણે જોયું તો થોડીક વાર રાખી દો અશુદ્ધિઓ નીચે બેસી જશે કચરો નીચે બેસી જશે ઉપર ચોખ્ખું પાણી હશે તેને અલગ કરી લ્યો નિતારણ એટલે નિતારવું અને ગાળન એટલે ગાળવું પ્રથમ ડોહરું પાણી ભરેલા પ્યાલાને એકાદ કલાક સ્થિર પડી રહેવા દીધું એટલે કચરો નીચે બેસી ગયો બરોબર આથી કચરો માટી અને રેતીના કણો પ્યાલાના તળિયે બેસી જશે ઓકે પછી ધીમે ધીમે ઉપર રહેલા પાણીને નિતારણની ક્રિયા દ્વારા નિતારી લ્યો બીજા બીકરમાં લઈ લ્યો તેથી પાણી પછી સ્વચ્છ મળશે અને પછી નિતારેલા પાણીને ફિલ્ટર પેપરની મદદથી હજી ચોખ્ખું કરવું હોય તો ફિલ્ટર પેપર આવે એક જાતનો કાગળ આવે તમે કહેશો કાગળમાં પાણી નાખીએ તો ઓગળી જાય બરોબર અથવા તો સાવ ઓલામ છુંદા જેવું થઈ જાય અલગ થઈ જાય બરોબર પરંતુ આ ફિલ્ટર પેપર હોય તેમાંથી ગાળાય ગાળવા માટેનો જે કાગળ હોય બરોબર તો તેની મદદથી ગાળન ક્રિયા કરી અને એક પાત્રમાં લો અને આ પાત્રમાં મળતું પાણી તદ્દન ચોખ્ખું હશે
હવે જોઈ લઈએ છીએ પ્રશ્ન નંબર 8 ખાલી જગ્યા પૂરો ચોખાના દાણાને ડુંડાથી અલગ કરવાની પદ્ધતિને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો કે છડવું કહે છે જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે અને મલાઈથી દૂધને અલગ કરી અને આ રીતને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો કે ગાળણ ક્રિયા કહેવામાં આવે છે ગાળીને દૂધ કરવામાં આવે છે દરિયાના પાણીમાંથી મીઠું ખાલી જગ્યા પદ્ધતિથી મેળવવામાં આવે છે તો કે શું કરે અગરિયા હોય જે મીઠું પકવતા હોય એટલે કે આમ ચોખ્ઠા કરેલા હોય તેમાં દરિયાનું પાણી આવે પછી પાણી ત્યાં ત્યાં રહી જાય પછી સૂર્યના કિરણો એની ઉપર પડે એટલે પાણીનું બાષ્પીભવન થઈ જાય જ્યારે મીઠું હોય ત્યાં તે એમને એમ રહે બરોબર તો આવી પદ્ધતિને બાષ્પીભવનની પદ્ધતિ કહેવામાં આવે છે કારણ કે પાણીનું બાષ્પીભવન થાય છે એટલા માટે એમના પછીનો પ્રશ્ન જોઈ લઈએ આપણે જ્યારે ડહોરા પાણીને વાસણમાં આખી રાત રહેવા દેવામાં આવે છે ત્યારે અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે ચોખ્ખું પાણી પછી ઉપરથી કાઢી લેવામાં આવે છે આ ઉદાહરણમાં અલગીકરણની ખાલી જગ્યા પદ્ધતિ લેવાય છે તો કે નિતારણ મેં કીધું હતું નિતારવું તે એમાંથી કાઢી લેવું પહેલાં અશુદ્ધિઓ નીચે બેસવા દેવી નિક્ષેપન પછી એમાંથી પાણી નિતારી લેવું એટલે નિતારણ હવે ખરું ખોટું કહેવાનું સાચું ખોટું પાણી અને દૂધના મિશ્રણને ગાળણ વડે અલગ કરવામાં આવે છે તો કે ખોટી વસ્તુ છે પાણીને દૂધ બે ભેગું કરી દો તો ગાળણથી કોઈ દિવસ અલગ થાય નહીં કારણ કે બે પ્રવાહી છે દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપનવાની ક્રિયા વડે અલગ કરી શકાય છે તો કે આ પણ વસ્તુ ખોટી છે હવે ચામાંથી ગાળણ વડે ખાંડને અલગ કરી શકાય છે તો કે ખોટું કારણ કે ખાંડ તો ચામાં ઓગળી ગઈ હોય ચાને આપણે ગાળતા જ હોય એમાંથી ભૂકી અલગ થાય પરંતુ ખાંડ તો અલગ થાય નહીં શું કામ મીઠી ચા આપણે પીવી હોય ને અને ખાંડ એમાં ઓગળી ગઈ હોય એટલા માટે અનાજ અને ફોતરા નિતારવાની પદ્ધતિ વડે અલગ કરી શકાય છે તો કે આ પણ ખોટી વસ્તુ છે દસમો પ્રશ્ન લીંબુના રસ અને ખાંડને પાણીમાં મિશ્રણ કરવાથી લીંબુ શરબત બને છે આપણને ખબર છે કે પાણી લીધું એમાં લીંબુ રસ નાખો અને ખાંડ નાખો એટલે શું બને લીંબુ શરબત બને તેને ઠંડુ કરવા માટે તેમાં બરફ આપણે ઉમેરીએ છીએ ઓકે બરફ નાખી દીધો ઠંડુ કર્યું તમારે શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ કે પહેલા અને કઈ પરિસ્થિતિમાં વધુ ખાંડ ઓગળવી શક્ય બનશે તો કે જ્યારે પાણી જેમ જાજુ ગરમ એમ એમાં જાજુ ઓગળે યાદ રાખજો ખાંડ નાખશો તો પાણી ઠંડુ થઈ જશે તો એમાં ખાંડ ઓગળવી અઘરું થઈ જશે બરાબર પાણીની અંદર બરફ નાખશો તો પાણી ઠંડુ થશે અને ખાંડ ઓગળવી મુશ્કેલ થશે જેમ પાણી ગરમ એમ ફટોફટ ઓગળે બરાબર ઓકે આપણે લીંબુ શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ પાણીમાં ખાંડ ઓગાળવાની ક્ષમતા નીચા તાપમાને ઓછી થઈ જાય નીચું તાપમાન એટલે ગરમી નીચું એટલે કે ઓછું ઓછી ગરમી એટલે ઠંડુ ટૂંકમાં બરાબર તેથી વધુ ખાંડ ઓગાળવાથી પાણી ઠંડુ કરતા પહેલા ખાંડ ઓગાળવી જોઈએ અને પછી જ બરફ ઉમેરવો જોઈએ એટલે કે પાણી ઠંડુ કરો એની પહેલા ખાંડ નાખી દેવાની મીઠું નાખવાનું હોય તો એની પહેલા નાખી દેવાનું આની સાથે સાથે આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ પૂરા થાય છે આશા રાખો છો કે તમને તમામ પ્રશ્ન જવાબ વ્યવસ્થિત સમજાઈ ગયા હશે તમામે તમામ વિદ્યાર્થીઓએ જેને છેલ્લે સુધી વિડીયો જોયો છે આ તમામ વિદ્યાર્થીઓએ વિડીયોને લાઈક કરવાનો રહેશે બરોબર અને હા હું બધી કોમેન્ટો વાંચતો હોઉં છું તો જરૂરથી તમે કોમેન્ટ કરી અને મને જણાવો કે વિડીયોમાં તમને સમજાણું છે કે નથી સમજાણું જેથી કરીને મને ખ્યાલ આવે તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવો ઓકે ફરી મળશું એક સરસ મજાના નવા વિડીયો સાથે ફરી પધારજો બાય જય હિન્દ વંદે માતરમ આવજો ધન્યવાદ